આદેશ દ્વારા 18-19 ધરના પૂરા થઈ ગયા અને 20 તારીખ મધ્યરાત્રિથી અમારે માસચેલનો રિપોર્ટ પર અમે ગયા છે અને મધ્યસ્થ આ ડેપો ખાતે અમે મુસાફર જનતાને તકલીફ ના પડે એના માટે અમે 10 વાગ્યાથી અમે અહીંયા આગળ આવી ગયેલા છે. મુસાફર જનતાને જાણકારી છે, વારંવાર જાણકારી છે, એમને કોઈ તકલીફ ના પડે એના માટે અમે અહીંયા આવી ગયેલા છે અને 12:00થી અમારી ST બસના એક પણ પૈડા અત્યારે ચાલી રહ્યા નથી. એ અમે અત્યારે તમે જોઈ રહ્યા છો મીડિયાવાળા. અને કાલે જો માસિયલ રિપોર્ટ પર અમે ગયેલા છે, જો કાલે કોઈ નિરાકરણ નહીં આવે ST તો અમે અચોક્કસ મુદતની હડતાલનું જાહેરાત અમે અગાઉથી અમારા ઉપરના નેતાઓ કરી દીધેલી છે અને એના માટે મુસાફર જનતાની અમે દિલગીરી વ્યક્ત કરીએ છીએ. બાકી અમે અમારી રીતે અમારા હક્કો માટે લડવા આજ દિન સુધી અમારા પાછળ ટેકેદારો, કર્મચારી, આગેવાનો, બધા જ સંઘર્ષના આગેવાનો ઉભેલા જ છે અને અમે લડી લેવાના મૂડમાં છે. પોલીસે અમને થોડાક રોક્યા છે પણ અમે પોલીસ મિત્રોને પણ જાણ કરીએ છીએ કે જેમ તમારા હક્કો માટે લડીએ છીએ એમ અમારા ST કર્મચારીઓ માટે બી લડીએ છીએ. અમે સહકાર થોડો મળ્યો છે, અમે જરૂર એને કહીશું પણ અમે પોલીસ મિત્રોને કહીએ છીએ કે અમારી સાથે રહેજો. અમે પબ્લિક મુસાફર જનતાની સાથે જ છીએ અને અમારે એવી કોઈ સંસ્થાને નુકસાન ના જાય, મુસાફર જનતાને નુકસાન ના જાય એ રીતે અમે અમારું આંદોલન ચલાવી ગયા છે. અને ST ડેપોના વહીવટી તંત્ર તરફથી જે છે મુસાફરોને માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે અને યુનિયનના મિત્રો પણ શાંતિપૂર્ણ રીતે એમની જે માગણીઓ જે સરકાર સમક્ષ હશે એ કાર્યવાહી કરી રહ્યા છે. અત્યાર સુધી કોઈ કાયદો વ્યવસ્થાનો પ્રશ્ન છે નહીં અને એમની માગણીઓ માટે એ લોકોનું જે યુનિયનના સભ્યો છે એ શાંતિપૂર્ણ એક બાજુ ઊભા છે અને એમના ડ્રાઈવર કંડક્ટરોની સાથે એ ચર્ચા કરે છે. અમારા તરફથી એવું છે કે કદાચ કોઈ બાળકો આવે કે કોઈ અપંગ હોય કે કોઈ બીમાર વ્યક્તિ આવે અને એ સરતચૂકથી આવી ગયા હોય, બિચારાઓને ખ્યાલ ના હોય, તો એમના માટે અમને જરૂરી મદદ આપવા માટે અમે એક અહીંયા બસ અમે પોલીસે રાખી છે કે આવા નાના બાળકો સાથે કોઈ આવી ગયા હોય, મહિલાઓ હોય, જવું હોય તો થોડે સુધી એમને મૂકી આવીએ અને એમને બીજું કોઈ વાહન હાઈવે ઉપરથી મળી જાય. અત્યારે જે છે આની પહેલા જે એક બસમાંથી એમને રિક્ષા બંધાવી આપેલી છે અને લોકો જતા રહ્યા છે. અત્યારે શાંતિપૂર્ણ ST ના મિત્રો જે છે એમનું યુનિયન એ કાર્યવાહી કરી